માલપુર તાલુકા ભાજપ યુવા મોરચા મહામંત્રી કશ્યપ પટેલ પર હુમલો. અરવલ્લી જિલ્લાના માલપુર માર્કેટયાર્ડ ખાતે મળેલી નાગરિક બેંકની જનરલ સભામાં માલપુર તાલુકા ભાજપ યુવા મોરચા મહામંત્રી કશ્યપ પટેલ પર થયેલા હુમલામાં તેઓ ઇજાગ્રસ્ત થતા મોડાસા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના માલપુર માર્કેટયાર્ડ ખાતે માલપુર નાગરિક બેંકની જનરલ સભા મળી હતી, જેમાં માલપુર તાલુકા ભાજપ યુવા મોરચાના મહામંત્રી કશ્યપ પટેલ પર માલપુર તાલુકાના વર્તમાન ધારાસભ્ય જસુભાઈ પટેલના પુત્ર ભાઈ તેમજ તેમના સમર્થકો દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. હાલ તો કશ્યપ પટેલ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે મોડાસા ખાતે ખસેડવામાં આવ્યા છે. બાયડ માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા કશ્યપ પટેલ પર થયેલા હુમલાની ઘટનાનો સીધો આક્ષેપ હાલના વર્તમાન ધારાસભ્ય જસુભાઈ પટેલ પર કરવામાં આવ્યો છે. ધવલસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધારાસભ્ય જસુભાઈ પટેલના વિસ્તાર માલપુર તાલુકામાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી ન શકતા અને તેમનાથી આ પરાજય સહન ન થતાં તેમના ઈશારે ભાજપ યુવા મોરચાના મહામંત્રી કશ્યપ પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે. જયદીપ પાટિયા, ZS TV, અરવલ્લી. કોંગ્રેસના ધારાસભ્ય જસુભાઈ પટેલના સુપુત્ર અને તેના સગા સંબંધીઓ દ્વારા નાગરિક બેંકની સભાસદની મીટિંગની અંદર કશ્યપ પટેલ યુવા મોરચાનો કાર્યકર્તા તેના પર હુમલો કરવામાં આવ્યો. માલપુર તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયતના ઇલેક્શનની અંદર એક પણ ટિકિટ સીટ કોંગ્રેસ પાર્ટી જીતી નથી તેનું દુઃખ સહન ન કરી શકનાર કોંગ્રેસના ધારાસભ્યએ આજે યુવા મોરચાના કાર્યકર્તા પર હુમલો કર્યો છે. તેમના ભાભી પણ યુવા મોરચાના કાર્યકર્તાની સામે હારી ગયા. એનું દુઃખ સહન ના કરીને દાજ રાખીને વારા પરથી વારા તેમણે હુમલો કરવાનું ચાલુ કર્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે. અને આ હુમલાને હું નિંદા કરું છું અને તેને વખોડું છું. અને જે પણ હુમલાખોર હશે, એક સામાન્ય કાર્યકર્તા પર જેણે પણ હુમલો કર્યો છે, તેને છોડવામાં નહીં આવે.